સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા લોકો અને પોલીસ વચ્ચે સેતુ બાંધવાના પ્રયાસો કરાઈ રહ્યા છે, ત્યારે સચિન અને સચિન જીઆઈડીસી વિસ્તારના લોકો સાથે યોજાયેલ લોકસંવાદમાં લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણની વાત કરવાની સાથે અસામાયિક તત્વોથી દૂર રહેવા, વ્યાજખોરોથી ડરવું નહીં સાથે સારી કામગીરી કરનાર 11 પોલીસ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા પોલીસ અને લોકો સાથે એકબીજા પર વધુ વિશ્વાસ દ્રઢ બનાવે તે માટે સેતુ બાંધવાનો પ્રયાસ કરે છે. દરેક વિસ્તારમાં લોક સમાજ સહિતના કાર્યક્રમો યોજી લોકોના પ્રશ્નો જાણી તેનું નિરાકરણ પણ કરાવી રહ્યા છે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરની આગેવાનીમાં સચિન જીઆઈડીસી અને સચિન પોલીસ મથક વિસ્તારમાં લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક વિસ્તારના લોકો જોડાયા હતા અને તેઓ પોતાના પ્રશ્નો રજૂ કરતા તેનું નિરાકરણ કરવાની બાંયધરી પણ અપાઈ હતી. તો સાથે સચિન અને સચિન જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં સારી કામગીરી કરનારા 11 પોલીસ કર્મચારીઓનું નાગરિકોની હાજરીમાં સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું છે. સચિન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકો સાથે આજે લોકસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નાગરિકોએ સ્થાનિક પોલીસ બાબતે એના પ્રતિભાવો આપ્યા હતા. એના જે કોઈ પ્રશ્નો હતા આ પ્રશ્નોની રજૂઆત કરી હતી. તમામ પ્રશ્નો યોગ્ય રીતે નોંધવામાં આવેલ છે અને સમય મર્યાદામાં એના નિકાલ પણ કરવામાં આવશે. મોટાભાગે પોલીસની કામગીરી આ વિસ્તારમાં સારી છે. જે લોકોએ બહુ સારી કામગીરી કરી હતી એવા 11 કર્મચારીઓને અહીં તમામ નાગરિકોની હાજરીમાં સર્ટિફિકેટ આપીને સન્માનિત પણ કરવામાં આવેલ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નાગરિકો અને પોલીસ એકબીજાની સાથે સંવાદ સતત ચાલુ રાખશે તો આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કે ગુનાહિત પ્રવૃત્તિને અવકાશ રહેશે નહીં. વિસ્તારમાં શાંતિ રહેશે અને પોતપોતાના પરિવાર સાથે લોકો કામધંધા અને પોતાના જીવન યોગ્ય રીતે શાંતિ અને આનંદથી જીવી શકશે. સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોને પણ અપીલ કરાઈ હતી કે તમે પોલીસ સાથે મળી કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદ કરશો તો તમને પણ એક સારું અને તેમાં પણ ગુંડા તત્વ મુક્ત શહેર મળશે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.